ભરૂચ નંદેલા વિસ્તારમાં આવેલ લિંક રોડ થી હરનાથ મહાદેવ મંદિર સુધીના 35 લાખના ખર્ચે બનનારા રસ્તાનું ભરૂચના ધારાસભ્ય અને મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. નંદેલાવ ગ્રામ્ય વિસ્તારોમાં આવતા નિપનગર નજીક આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડ સુધીનો માર્ગ બિસ્માર બન્યો હતો, જે અંગે સ્થાનિક ધારાસભ્યને રજૂઆતો કરાઈ હતી, જેથી સ્થાનિકોની રજૂઆતોને ધ્યાનમાં રાખી ધારાસભ્યએ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 35 લાખના ખર્ચે રસ્તાની ગ્રાન્ટ મંજૂર કરી હતી, જેની ખાતમુહૂર્ત વિધિ ગતરોજ સાંજના હરનાથ મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવી હતી. આ વિધિમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા પટેલ અને જયશ્રી વાંછાની, નંદેલાવના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશ મેકવાન સહિત પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. આ વિસ્તારના સ્થાનિકોની રસ્તાની માંગણી સંતોષાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં હરનાથ મહાદેવથી લિંક રોડ સુધીના RCC રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 35 લાખ રૂપિયાના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડનું ખાતમુહૂર્ત થયું છે. આગામી 2-3 દિવસમાં જ આ રોડનું કામ શરૂ થશે. ઘણા લાંબા સમયથી ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચો અને આ વિસ્તારના આગેવાનોની આ માંગણી હતી. ખૂબ જૂની સોસાયટી છે, ભરૂચના મૂળ લોકો અહીંયા રહે છે, બધા લોકો ખાસ કરીને કર્મચારી વર્ગ પણ બહુ મોટી સંખ્યામાં અહીંયા રહે છે. સેટી બેઝ એરિયા છે, ટેકનિકલી ગામ છે. આ રોડ બનવાથી એમને ખૂબ એમની સુવિધામાં વધારો થશે. આ તબક્કે બધા લોકોએ રાજ્યના મુખ્યમંત્રીનો ખૂબ આભાર માન્યો.